राजकोट જિલ્લાના ધોરાજી તાલુકાના મેઇન બજારમાં છેલ્લા 6-7 મહિનાથી ભૂગર્ભ ગટરની ચેમ્બર ઉભરાયેલ હોવા છતાં પણ તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કામગીરીઓ કરવામાં ન આવતા વેપારીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે। તાલુકાના હાર્દ સમા વિસ્તાર એટલે કે મેઇન બજાર જ્યાં બેગલર્સની કટલરી વાસણની દુકાનો આવેલ છે અને આ બજારમાં વધુ પડતી મહિલાઓ જ ખરીદી માટે આવતી હોય છે, પણ જન્માષ્ટમી નોરતા દિવાળીના તહેવારોમાં જ ભૂગર્ભ ગટરની ચેમ્બર ઉભરાઈ જાય છે અને જ્યારે વેપાર કરવાનો સમય હોય ત્યારે જ ભૂગર્ભ ગટરની ચેમ્બરમાંથી દૂષિત પાણી મુખ્ય રસ્તાઓ પર ફરી વળે છે અને આ દૂષિત પાણીના કારણે વેપારીઓના ધંધા વેપારમાં તકલીફ મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે। ત્યારે છેલ્લા 6-7 મહિનાથી આ મુશ્કેલીઓ પડી રહી છે, તો આ મામલે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવ્યા છતાં આજ દિન સુધી આ મામલે કોઈ નક્કર પરિણામ આવ્યું નથી। તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે સાફ સફાઈ થતી નથી, જેથી સ્થાનિક મહિલા અને વેપારીઓને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડે છે। ત્યારે અંતે કંટાળીને સ્થાનિક વેપારીઓ દ્વારા હાથમાં સામેણા લઈને જાતે સાફ સફાઈ કરીને પોતાનો રોષ વ્યક્ત કરાયો હતો। છેલ્લા 6-7 મહિનાથી પડતી મુશ્કેલીઓને કારણે પોતાની પડતી તકલીફો મીડિયા સમક્ષ જણાવી પોતાની વ્યથા વેપારીઓએ ઠાલવી હતી, તો કુંભકર્ણની નિંદ્રામાં સુતેલ નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરની આગ જલ્દી ઉગડે અને વેપારીઓ સારી રીતે ધંધો વેપાર કરી શકે તેવી રજૂઆત કરી વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે મીડિયાના માધ્યમથી તંત્રને કરાયેલ રજૂઆતની કેટલી અસર અને ક્યારે અસર થાય છે। મારું નામ રાજીવભાઈ રાવરાણી છે અને સુંદર બેંગલ સ્ટોર મેઇન બજારમાં મારી દુકાન આવેલી છે। આજે મેઇન બજાર એરિયામાં કાયમી માટેનો જે ભૂગર્ભ ગટરનો જે અમારો પ્રોબ્લેમ છે એ હજી છેલ્લા 8 મહિનાથી આ સોલ્વ થયો નથી। અમે વારંવાર નગરપાલિકાને ચીફ ઓફિસરને પણ રજૂઆત કરેલી છે, પણ કોઈ જાતની કોઈ કાર્યવાહી કે ધ્યાન આપતું નથી। આજે કાયમી માટે સવારે અમે દુકાન આવી એટલે કલાક 2 કલાક તો અહીંયા અમારે પ્રોબ્લેમ ઊભો રહ્યો છે, પ્લસ અમારા ગ્રાહક જે આવે છે તો એને પાર્કિંગ માટે અહીંયા હલનચલનમાં લેડીઝ કસ્ટમર આવતા હોય તો એ ટુ વ્હીલમાં પડવાની પૂરેપૂરી શક્યતા, 2-3 લેડીઝ તો પૈડા પણ છે અહીંયા, પણ છતાં પણ કોઈ અહીંયા રજૂઆત કરવા છતાંય કોઈ કાર્યવાહી કામ કરતું નથી। અમારી માંગ એક જ છે કે અહીંયા જે કાંઈ પ્રોબ્લેમ છે તો એ ભૂગર્ભ ગટરનું જે કુંડીનો તે કાયદેસર કરે, વ્યવસ્થિત કાર્યવાહી કરી એની સ્વચ્છતા કરે અને રોડને કાયદેસર પાછો હતો એ રીતે વ્યવસ્થિત કરે। લક્ષ્મણદાસ પરસોમલ સોનૈયા તો ભાઈ આ ભૂગર્ભ ગટર જે પાણીની બહાર નીકળી રહ્યા છે કેટલી વાર રજૂઆત કરી, શું કહેશો? હા ભાઈ, એ કોઈ અધિકારીઓ નગરપાલિકાવાળા તંત્ર કોઈ પણ ધ્યાન આપતા નથી એમ। છેલ્લા 8-10 મહિનાથી આ પોઝિશન છે મેઇન બજારની, ધમધમતા એરિયામાં આવક જાવક કોઈ પણ વાહન વ્યવહારો વાર તહેવારો એટલે અડચણ ફૂલ છે, વેપારીઓને તકલીફ બહુ છે, વેપાર ધંધામાં તકલીફો મુશ્કેલ છે ને દરેક દરરોજ પેલા સામેના લઈને આ સાફ સફાઈઓ કરવી પડે વેપારીઓને, અમુક દિવસો દુકાનો બંધ રાખી દેવી પડે છે। આજે સાફ સફાઈ મેઇન બજારમાં કરી, પાણી ફૂલ ભરાણાની હિસાબે સાફ સફાઈઓ કરે બધા વેપારીઓ, 25-30 વેપારીઓ આ બધા સવારથી આ કરે, 2-3 વખત 2-2 કલાક 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 હેરાન થઈ છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે, ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।